પાછળની જે સાઈડ વાવ એક આવેલી છે તે 1100-1200 વર્ષ જૂની છે અને એની અંદરથી જે મેળીમાં પ્રગટ થયેલા એટલા માટે આ જગ્યાને નક્તી વાવના મેળીમાં તરીકે ઓળખાય છે. હેલો મિત્રો, રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આજે અમે આવ્યા છીએ નક્તી વાવના મેળીમાં, જે આવેલું છે વઢવાણ ગામમાં અને વઢવાણથી 5 કિલોમીટર દૂર આવેલું છે. તો ચાલો અત્યારે આપણે અંદર નક્તી વાવવાળા મેળીમાંના દર્શન કરવા, તો ચાલો અત્યારે આપણે જઈશું અંદર. સામે તમે જોઈ શકો છો તે મેળીમાંનું મંદિર છે અને જે આ પાછળની જે સાઈડે વાવ એક આવેલી છે તે 1100-1200 વર્ષ જૂની છે અને એની અંદરથી જે મેળીમાં પ્રગટ થયેલા એટલા માટે આ જગ્યાને નક્તી વાવના મેળીમાં તરીકે ઓળખાય છે. અને સામે જે મંદિર તમે જોઈ શકો છો તે પહેલાં અહીંયા વાવ હતી અને આ મંદિરનું નિર્માણ કર્યું એ 20-25 વર્ષ જેવું થયું. તો અત્યારે આપણે જે પાછળ અત્યારે આપણે જવાના છીએ જે વાવ આવેલી છે ત્યાંના દર્શન કરવા માટે, તો ત્યાં સુધી અમારી સાથે કન્ટિન્યુ જોડાયેલા રહેજો. અત્યારે આપણે પહોંચી ગયા છીએ મંદિરની અંદર અને સામે તમે જોઈ શકો છો તે મેળીમાંની મૂર્તિ છે અને નીચે વાવની અંદર પાણી પણ ભર્યું છે. તો આપણે અત્યારે અંદર નહીં જઈ શકીએ, તમને બહારથી જ દર્શન કરાવશું. તો ત્યાં સુધી અમારી સાથે ચેનલમાં તમે જોડાયેલા રહેજો. તો મિત્રો, અહીંયા એવું કહેવામાં આવે છે કે જે આ મેળીમાંની વાવ છે તેની અંદર જે પાણી છે તે મેળીમાંની પ્રસાદરૂપી છે અને મેળીમાંને વાલું પણ છે અને આ પાણીમાં કોઈ ગંદકી એવું કોઈ કરતું નથી અને અહીંથી લોકો પાણી પણ લઈ જાય છે. તો ચાલો આપણે અત્યારે બહાર જવાના છીએ, જે વાવ આવેલી છે પાછળની સાઈડ ત્યાંના પણ અમે દર્શન કરાવવાના છીએ. તો ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. તો મિત્રો, તમે આ જોઈ શકો છો કે જે મંદિરની પાછળ જે આ સિક્કો જે ચોંટાડવામાં આવેલો છે તે ભક્તો એવું માને છે કે જેનો સિક્કો અહીંયા ચોંટે છે તેની માતાજી અવશ્ય મનોકામના પૂરી કરે છે. તો અત્યારે આપણે જે વાવ સામે છે ત્યાં જવાના છીએ, તો ત્યાં સુધી અમારી સાથે વિડીયોમાં જોડાયેલા રહેજો. તો મિત્રો, તમે અત્યારે જોઈ શકો છો કે આ દરવાજો અહીંયા તાળું મારેલું છે અને આ તાળું માર્યું છે એટલા માટે કે નીચે વાવની અંદર આ રસ્તો છે અને અંદર પાણી ભરેલું છે એટલા માટે અહીંયા તાળું મારેલું છે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આ જે વાવ રહી તે 1100-1200 વર્ષ જૂની છે અને અહીંયા પાણી અત્યારે ભરેલું છે એટલા માટે અંદરનો આપણે સીન નથી લઈ શકતા. તો ત્યારબાદ આપણે ગમે ત્યારે આપણે ટાઈમ રહેશે ત્યારે આપણે આવશું અને તમને અહીંનો વિડીયો બતાવશું. તો ત્યાં સુધી અમારી સાથે વિડીયોમાં જોડાયેલા રહેજો.
જોઈ શકો છો તે માતાજીને જે બાધા રાખે છે કે તાવા કે અન્ય કોઈ બાધા રાખે તો અહીંયા ભક્તો અહીંયા તાવા પણ કરવા માટે આવે છે. રવિવારે અને મંગળવારે અહીંયા લોકો વધારે દર્શન માટે આવતા હોય છે. આ મિત્રો તમે આ જોઈ શકો છો કે આ મંદિર વિશાળ જગ્યામાં બનાવવામાં આવેલું છે અને ભક્તો અહીંયા દર્શન માટે આવે એના માટે ખૂબ સરસ મજાની બેસવાની જગ્યા પણ કરવામાં આવેલી છે. તો હા મિત્રો, અમારો આજનો વ્લોગ આ તમને પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને અમારી ચેનલમાં આવા અવનવા વિડીયો આવતા રહેશે. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.